જેટેકના વધતા બનાવ વચ્ચે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ સૂચન કર્યું છે. ડીઓએ જિલ્લાની શાળાના આચાર્યોને બાળકોની સલામતી રાખવા માટે સૂચન કર્યું. શાળામાં બાળકોને વ્યાયામ અને કસરત સમયે યોગ્ય તકેદારી રાખવા કહ્યું છે. બળપૂર્વકનું કામ બાળકો પાસે ન કરાવવા માટે આચાર્યોને સૂચિત કરાયા છે. જેતપુર અને જસદણમાં યોજાયેલી બેઠક દરમિયાન આ સૂચના આપવામાં આવી. રાજકોટ સહિત જિલ્લાઓના આચાર્યો તેમાં હાજર રહ્યા હતા. સામાન્ય રીતે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે શાળામાં બાળકોની અભ્યાસ સાથે સલામતી પણ ખૂબ જરૂરી હોય છે. એટલે સલામતીના ભાગરૂપે જે સ્કૂલ સેફ્ટી પોલિસી છે એના અંતર્ગત જે કાર્યવાહી શાળાઓએ કરવાની હોય છે એ કરવી પડતી હોય છે. રાજકોટ જિલ્લામાં હમણાં અમારે એક આચાર્ય સંઘનું અધિવેશન હતું. સરકારી શાળાના આચાર્યોની એક અમારી મિટિંગ હતી. આ મિટિંગમાં અમે સૂચનના રૂપે આચાર્યો સાથે ચર્ચા કરી કે ભાઈ અત્યારે બાળકોને હાર્ટ એટેક છે એનું પ્રમાણ વધતું જાય છે. રાજકોટ જિલ્લામાં પણ એકાદ વર્ષની અંદર આવા 6-7 બનાવો બનેલા છે. એટલે એને તકેદારીના ભાગરૂપે જાગૃતિના ભાગરૂપે આપણે બાળકો માટે અમુક પગલાં લેવા જોઈએ. એટલે એમાં ઘણા સૂચનો પણ મળ્યા, ચર્ચા પણ થઈ, જેમાં દાખલા તરીકે વિદ્યાર્થીને વ્યાયામ વખતે રાઉન્ડ મરાવવા અથવા વજન ઉંચકાવવું, કે માનો કે વૃક્ષોને પાણી પાવાનું હોય તો ડોલનું વજન ઉંચકે, તડકામાં બહાર ઊભા રાખવાના કે ફરવાનું, કે આ બધી પ્રમાણ ઓછું કરે તો બાળકોનો શરીરનો શ્રમ છે એ થોડો ઓછો થાય. એટલે બીજું કે મેડિકલ ગાઈડલાઈન પ્રમાણે જે તકેદારી રાખવી જોઈએ એ પણ રાખવી જોઈએ, જેનાથી આવા બનતા જે બનાવો હોય એને ઓછા કરી શકાય, અટકાવી શકાય. અને કોઈ બાળકમાં એવા પૂર્વ લક્ષણો હોય અથવા કંઈ તકલીફમાંથી પસાર થતો હોય તો એનો વર્ગ શિક્ષક કે આચાર્ય થોડી ધ્યાન રાખીને વાલી સાથે કોઓર્ડિનેટ કરે તો પણ એને સમયસર સલામત રાખવા માટે આપણે મદદરૂપ થઈ શકીએ.